જાહેર બાંધકામ ના ચકાસણી ના સીએમ ના નિવેદન અંગે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા. સાંભળો મનીષ દોશીએ શું કહ્યું. એ ભાજપા સરકારને કમલમમાં કરોડો રૂપિયાના ફંડ આપે ચૂંટણીના, એ બ્રિજના કોન્ટ્રાક્ટરો વારંવાર એક જગ્યાએ બ્લેકલિસ્ટ થાય તો બીજી જગ્યાએ નવું ટેન્ડર મળે, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ, અને આવા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ખેલના કારણે ગુજરાતના જાહેર બાંધકામોની જે ગુણવત્તા થવી જોઈએ એ ગુણવત્તાવાળું બાંધકામ પણ નથી થતું મોટા ભાગે, અને જે બાંધકામ થાય તો એમાં પણ અનેક ઘણી પ્રકારની ગેરરીતિઓ સીધી હોય છે. કે મુખ્યમંત્રીશ્રીએ આજે જે કબૂલ્યું છે, કેબિનેટની અંદર પણ ચર્ચા થઈ, એ સ્વીકારે છે કે કમલમ અને કૌભાંડ સાથે સાથે ચાલી રહ્યા છે. સરકારમાં જાહેર બાંધકામોના નામે કરોડો રૂપિયા, જે પ્રજાના પૈસા છે, ગુણવત્તાવાળું બાંધકામ પણ એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. એટલે આટલા બધા ખાતા મુખ્યમંત્રીશ્રી આગળ જ છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી સૂચના આપીને હેડલાઇન બનવાને બદલે હકીકતની અંદર વિભાગની અંદર નક્કર કામગીરી કરે.